ચેકલાની પાવન ધરા ઉપર ગુજરાતની એકતા યાત્રા લઈને આપણી વચ્ચે આવ્યો છે. એકતા ગરીબોની, એકતા બેરોજગારોની, એકતા પછાતોની, એકતા સમાજની આ વિચારધારા લઈને આપણી વચ્ચે હું આવ્યો છું. બોલો ભારત માતા કી જય. અને બેરો ખાસ વિનંતી કરું કે બેરો અંદર ઘૂસણ ના કરે. આપની વચ્ચે આવ્યો છું ત્યારે આપને વિનંતી કરવા માટે આવ્યો છું કે ગુજરાતની એકતાની વાત લઈને આપની વચ્ચે આવ્યો છું, સમાજની એકતાની વાત લઈને આપની વચ્ચે આવ્યો છું, આવે છું વ્યસન મુક્તિની વાત લઈને, આવે છું શિક્ષણની વાત લઈને, આવે છું રોજગારની વાત લઈને, અને આવે છું દશે દિશાઓના સુખ મેળવવાની વાત લઈને આપની વચ્ચે હું આવ્યો છું. આ બનાસકાંઠાનો આભાર માનું છું કે ચોથો દિવસ છે મારી યાત્રાનો. બનાસકાંઠાના ગામડે ગામડે તાલુકે તાલુકે હજારોની સંખ્યાની અંદર મારી નાની દીકરીઓ વધામણા કરવા આવે, દીકરાઓ વધામણા કરવા આવે, મારા વડીલો આશીર્વાદ આપવા માટે આવે, મારા તરવૈયા યુવાનો એ સમર્થન આપવા માટે આવે. સાહેબ, આ બનાસકાંઠાની પાવન ધરાને સલામ કરું છું. સલામ એટલે કરું છું, મેં વાત મૂકી વ્યસન મુક્તિની, તો આ યુવાને સર્વપ્રથમ ઉઠાવ્યું હોય તો એ બનાસકાંઠાએ વ્યસન મુક્તિની વાત ઉઠાવી. સૌએ સપનું જોયું કે સમાજને કઈ રીતે આગળ લઈ શકાય, તો સમાજમાં રહેલી બદીઓને દૂર કરવી પડે, તો સર્વપ્રથમ અમને એવું લાગ્યું કે વ્યસનોને તિલાંજલિ આપવી પડશે, તો વ્યસનોને તિલાંજલિ આપવા માટે અમે ભીડું ઝડપ્યું. અને મારા યુવાનો એમને વિચારધારા મૂકી વ્યસન મુક્તિની વિચારધારા. એક એક ઘરને વ્યસન મુક્ત કરવાનું સપનું જોયું, એક એક યુવાનને વ્યસન મુક્ત જોવાનું સપનું જોયું. અને આજે છેલ્લા 3-4 વર્ષથી અમે જયારે વ્યસન મુક્તિની વાત કરીએ છીએ, ત્યારે આજે ગર્વથી કહી શકું છું સાહેબ કે અમારી આવનારી પેઢી, અમારા યુવાનો 80% વ્યસન મુક્ત થયા છે અને આવનારી પેઢીને સંપૂર્ણ વ્યસન મુક્ત કરશે. સાહેબ, સપનું જોયું આ સમાજને એક કરવાનું. આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓ વારંવાર અપીલ કરતા, એટલે આ સમાજ એક ક્યારે થશે? કારણ કે આ સમાજ ચાહે ઉત્તર ગુજરાત હોય, ચાહે મધ્ય ગુજરાત હોય, ચાહે દક્ષિણ ગુજરાત હોય કે ચાહે સૌરાષ્ટ્ર હોય, સમગ્ર ગુજરાતના ઠાકોરને એક કરવાનું અમે બીડું ઝડપ્યું. ત્યારે ઘણા બધા અમને એવું પણ કીધું કે અલ્પેશ ઠાકોર તારાથી પાપડે નહીં તૂટે. ઘણા બધા એવું કીધું કે આ શંખ કાશ્ય નહીં જાય. ત્યારે મેં જવાબ આપ્યો હતો, અરે પાપડ તોડવાની ક્યાં વાત કરો છો, જો મોટા પહાડો ને ના ડગાઈ દઉં તો અલ્પેશ ઠાકોર નહીં જાય. વાત લઈને આવ્યું એકતાની, એકતાની વાત લઈ અને એની યોગ્ય દિશા તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. જે સપનું જોયું તો આપણા વડવા હોય કે આ સમાજ એક થાય, એક થઈ વ્યસન મુક્તિ ની વાત કરે, શિક્ષણ ની વાત કરે, રોજગાર ની વાત કરે, તો આ સમાજ ની એકતા ની વાત કરી આપણે. અને ઠાકોર સમાજ એક થયો, એની સાથે ઓબીસી એસસી એસટી ના સમાજો, એ ચાહે માલધારી હોય, રવારી ભરવાડ, દલિત, આઈ ચૌધરી હોય, તમામ સમાજો એ એક અવાજે કહી દીધું કે આ ઠાકોર સમાજ એક થયો છે, ગુજરાતનો સૌથી મોટો સમાજ એક થયો છે, અને ઠાકોર સમાજ વ્યસન મુક્તિ ની વાત કરે છે, શિક્ષણ ની વાત કરે છે, તો અમે ઠાકોર સમાજ ની સાથે છીએ. આવો મેસેજ આપી દીધો સમાજની ખૂટતી કડીઓને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધી શું થયું કે ઠાકોર સમાજ એક થયો તો ઠાકોર સમાજને ઉશ્કેરવાનું કામ થયું, પણ અમે નક્કી કર્યું કે ઠાકોર સમાજની સાથે એ તમામ વિકાસથી વંચિત લોકો, જેમનો હજુ સુધી વિકાસ નથી થયો, એવા સમાજોને પણ સાથે જોડવા છે. પણ હું ઠાકોરનો દીકરો છું, મારું કામ છે મારા સમાજ માટે લડવું, મારા સમાજ માટે મારે કામ કરવું. મેં સપનું જોયું છે કે મારા ચેકલાની અંદર પણ પેલી ખાલી ગીતોમાં સંભળાય એવું નહીં, મારા ચેકલાના ઠાકોરોના ઘરે પણ એક એક ઘરે બબે 5-5 ગાડીઓ પડી હોય, બંગલા હોય, ને દીકરો ને દીકરી ક્યાંક સારી નોકરી કરતા હોય, જયારે નોકરી મેળવી કલેક્ટર ને ડીએસપી થઈને આવે, ત્યારે ચેકલામાં એમના હામૈયા થતા હોય, એ હામૈયા મારે જોવા.
ઘણા બધા એવું કીધું કે તે અમને સપના જોતા કરી દીધા, તે અમની અપેક્ષાઓ વધારી દીધી. મેં કીધું સપના જોશે તો પૂરા કરવા માટે મચશે, સપના જ નહીં જોવે તો મચશે શેના માટે? ખાવા માટે તો બધા કમાઈ લે છે, પણ એને કેવું જીવન જીવવું જોઈએ કે જીવન જીવવા માટે એને ખાલી ખાવાની ચિંતા ના કરવાની હોય. એના દીકરા દીકરી, એના પરિવાર, એના પરિવારને સ્વાભિમાન માટે, એના પરિવારના વિકાસ માટે અને સાત પેઢીઓને સુરક્ષિત કરવા માટે પણ એને મહેનત કરવી પડતી હોય. સાહેબ સપનું જોયું કે મારા સમાજમાં સંપૂર્ણ વ્યસન મુક્તિ હોય, સપનું જોયું મેં કે મારા સમાજનો એક એક દીકરો વ્યસન મુક્ત હોય, મારી દીકરીઓ ભણતી હોય. આ પાંચ દીકરીઓ, સાહેબ માં ભગવતી ભોળાનાથ ને સદારામ બાપાને પ્રાર્થના કરું છું કે મારી આ પાંચે પાંચ દીકરીઓ કોઈ ઇન્સ્પેક્ટર કર બને, કોઈ ડીએસપી બને અને કલેક્ટર બની અને આ જિલ્લાની અંદર આવે. સાહેબ સપનું આ જોયું છે, પણ સપનું પૂરું કરવા માટે પ્રયત્નો તો કરવા પડશે. કોઈ એક વ્યક્તિનું કામ નથી આ, આ તમામ લોકોનું કામ છે. ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરે છે, નવાઈએ લાગે છે. મેં મારા સમાજને જાગૃત કરી દીધો, આજે મારો સમાજ મને પણ જવાબ માંગે એવો જાગૃત કરી દીધો. મેં મારા સમાજને એક કર્યો, મેં મારા સમાજને તમામ દિશા તરફ, વિકાસની દિશાઓ તરફ દોરતો કરી દીધો. મારો યુવાન આજે ગમે ત્યાં જવું હોય, અરે અમેરિકા જવું હોય તો પણ તૈયાર થઈ જાય છે કે હા અમેરિકા જઈશ. મારા એક અમેરિકા જવાથી મારી આખી પેઢી તરતી હોય તો અમેરિકા ભણવા પણ જઈશ અને અમેરિકા કમાવા પણ જઈશ. આ યુવાનોમાં ભૂખ જગાડી દીધી, યુવાનોને વ્યસન મુક્તિની વાત લગાડી. આ બાળકોને સારું શિક્ષણ આપવું જ પડશે એ વાતને નકળતાથી કહી રહ્યા છે અને એ વાતને પણ ઉપાડી દીધી. તો કયું ગેરસમજ દોડું છું, કયા ગેરમાર્ગે દોરવી રહ્યો છો આ લોકોને? શું તમે નથી ઈચ્છતા કે આ યુવાનો વ્યસન મુક્ત થાય? તમે નથી ઈચ્છતા કે આ પરિવારો સમૃદ્ધ બને? તમે નથી ઈચ્છતા કે આ યુવાનો રોજગાર તરફ આગળ વધે? તમે નથી ઈચ્છતા કે આવનારી પેઢી સારું શિક્ષણ મેળવે? તમે નથી ઈચ્છતા કે આ બધાએ પોતે મજબૂત થઈ અને તમામ ગરીબોને પોતાની સાથે રાખે, તમામ સમાજોને પોતાની સાથે રાખે? આ લોકોને એવું છે, મને કહ્યું એ લોકોએ, કેલ્પેશ ઠાકોર તું તારા જે લોકો માટે દોડે છે એક દિવસ અમે તને તારા લોકોથી જુદો પાડી દઈશું, એકલો પાડી દઈશું. એટલું કેમ? કે આ લોકો જાગી જશે તો પછી અમારી વાતોમાં નહીં આવે, અમારી ખાલી વાતોમાં નહીં આવે, અમારી રાજનીતિમાં મૂર્ખ નહીં બને. આ પછી ઈમાનદાર નેતાઓ લાવશે, ઈમાનદાર વાતે કરશે ને નિશાન માગશે કે અમારે શિક્ષણ જોઈએ છે, અમારે નોકરી જોઈએ છે, અમારા વિષય મુક્તિ માટે શું કર્યું? આ લોકો હિસાબ માગશે તો અમારી જોડે જવાબ નહીં હોય, એના કરતા પહેલા તને મારી નાખીશું અમે, પછી આ લોકો જોડે જઈશું. મેં કીધું અરે કલ્પેશ ઠાકોરને મારી નાખશો, પેદા કર્યા છે એનું શું કરશો તમે? કર્યા છે કે નહીં કર્યા? કર્યા હોય તો તાળીઓ પણ કર્યા હોય. મને ખબર પડવી જોઈએ
ત્યાં મારા સભાના દીકરા દીકરીઓ સારું શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. એ સભાથી એકતાને જય મિત્રત્વને જોર થી પાડવા છું. જેના હામી આટલા લાખો હોય, જેના ઉપર બાપા સદારામ ના આશીર્વાદ હોય, મા ભગવતી ના આશીર્વાદ હોય, જેને ભોળોનાથ સ્વયં આશીર્વાદ આપતો હોય, અને મા ખોડિયાર જ્યાં સાક્ષાત હોય, એને કોઈ પાછો ના પાડી શકે. એ આજે મને લાગે છે મારી બેટરી ક્યાં છે ખબર છે તમને? આ શરીર ને રિચાર્જ કરવું પડે છે, પણ એ શરીર ખોરાક થી રિચાર્જ નથી થતું. આ મારા લોકો વચ્ચે આવું અને 1-2 કિલો ધૂળ ખાઈ જાઉં પછી જ રિચાર્જ થશે. પેલા રિચાર્જ કરી શકો. મારી બેટરી હોય નથી, આ મારી બેટરી છે, મારી તાકાત છો તમે. અને મારી તાકાત જયારે અવાજ છે કકડે, ત્યારે મને એવું લાગે કે મારી તાકાત મને પૂરો ચાર્જ કરી દેશે સાહેબ. એકતાનો સંદેશો લઈને આવ્યો છો આપની વચ્ચે. તમામ સમાજોને પોતાના બનાવી લો અને સમાજની કેવી એકતા કરો કે કોઈ રાક્ષસી વિચારધારા વાળો વ્યક્તિ પોતાના થોડા રાજ્યથી ફાયદા માટે કે પોતાના માટે સમાજની એકતાને તોડી ના નાખે એવી એકતા બનાવી દો સાહેબ. મારા સમાજ માટે, મારા સમાજના વિકાસ માટે જે કરવું પડે બધું કરીશું. કારણ કે મને મારા દીકરાઓને આગળ જતા જોવા છે, મારા એક એક પરિવારમાં અજવાળું કરવું છે. અને આંસુ રોકતા હતા મને, મરતા તન તક અમારા લોકો માટે લડીશ કે મારા લોકો માટે દોડીશું. હમણાં તમે અલ્પેશ ઠાકોર કેવો બનાવ્યો છો ખબર છે તમને? તમને ખબર જ નથી તમે કેવો અલ્પેશ ઠાકોર બનાવ્યો છો. જે અલ્પેશ ઠાકોર ને એકલું ચેકલા નહીં, એકલું કાંકરેજ નહીં, એકલું બનાસકાંઠા કે ગુજરાત નહીં, એકલો દેશ ને આખી દુનિયા ઓળખે છે કે આ ઠાકોર શહેરનો પ્રમુખ આ છે અલ્પેશ ઠાકોર. આખી દુનિયાને ઓળખતો કરી દીધો. દેશના કોઈ પણ મુખ્યમંત્રીને સીધી વાત કરવી હોય તો એને સીધી વાત કરવી પડે, અને અલ્પેશ ઠાકોરને દેશનું બચ્ચું બચ્ચું ઓળખે છે. એને ઓળખાણ આપનાર તમે બધા છો, તમે બનાવો છો મને. તમારા માટે લડવામાં જો કકાસ રાખું તો પછી હું એ નવાનો કહેવાઉં સાહેબ. મારા લોકો માટે લડો અને તમે બનાવ્યો છે. પણ અત્યારે કેવો અલ્પેશ ઠાકોર બીજો બનાવ્યો છે કે અત્યારે કોઈને ટીવીમાં આવવાનો શોખ થાય, કોઈને પેપરમાં આવવું હોય, કોઈને પોતાનો ચહેરો રૂપાળો કોઈને બતાવવો હોય તો મીડિયા સામે જઈ અને અલ્પેશ ઠાકોર માટે ખરાબ બોલી નાખો એટલે તરત ટીવીમાં પેપરમાં આવી જાય. એટલે મીડિયામાં આવવાનું સાધન હું છું. જેને મીડિયામાં આવવું હોય, જેને ટીવી દેખાવું હોય, એ બધા બોલવાની છૂટ. જેને ટીવીમાં આવવું હોય મને ગાળો દે, મને ખરાબ બોલે એટલે તરત ટીવીમાં આવે. ક્યાં છે અલ્પેશ ઠાકોર સાહેબ? એ જમાનો પણ જોઈ લો, 50-50 હજાર લોકો ભેગા થઈએ સાહેબ, કોઈ નોંધ નતું લેતું. આજે 10 ઠાકોરો ભેગા થાય તો પણ લોકો નોંધ લે છે કે 10 ઠાકોરો ભેગા થવાના છે. સાહેબ આ તાકાત, આ સંગઠનની તાકાત છે, કોઈ વ્યક્તિની તાકાત નથી. આ સંગઠનની તાકાત તમે આપી છે. ઘણા બધા એવું કે ઠાકોરજીને વિખેરી નાખવી છે. શું કામ કર્યા ખરાબ અમે? એવું કયું ખરાબ કામ કર્યું છે કે ઠાકોરજીને તોડી નાખ્યું છે? પણ હમણાં હમણાં દરરોજ હું જોઉં છું કોઈ નો કોઈ અલ્પેશ ઠાકોર વ્યસન મુક્તિ ને શિક્ષણ નું કામ તો સારું કરે છે, પણ તોય અમે આમ પાડી દેવાના. મીડિયા સામે બોલે છે, કેમેરા અમે, તોય અમે એનો વિરોધ તો કરવાના. અમે તું કરો બાપા, તમને જે ભાવતું એ કરો, મારી જોડે ટાઈમ જ નહીં તમારી વાતો ના જવાબ આપવાનો. પણ આ બધું ચાલે દરરોજ એક પેલા ઉદેડાના ધર્મથી ઉતરી લઈને કાઉ 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 કરે, દરરોજ કોઈ નું કોઈ ઉભું થઈ જાય. અને બધાને ખબર છે કે આપણે અલ્પેશ ઠાકોરને ગાળ દઈ દો એટલે મીડિયામાં આવશું. પણ સાહેબ આ બધું ચાલે ત્યારે ગઈકાલે મને મહાભારત નો એ પ્રસંગ યાદ આવ્યો. મહાભારત નું યુદ્ધ ચાલતું હતું. અભિમન્યુ 7 કોઠા વિધવા માટે રણ મેદાનમાં ઉતરે છે, પણ અભિમન્યુ 4 કોઠા જાણતો હોય છે, 7મો કોઠો જાણતો નહીં હોતો. 6 કોઠા વિધ્યા પછી જ્યારે 7મા કોઠામાં પ્રવેશ કરે છે ત્યારે
બધા જ એને છેતરી અને એકી સાથે હુમલો કરીને મારી નાખે છે. મને એટલે યાદ આવે કે આ લોકોએ નક્કી કર્યું અમે અલ્પેશ ઠાકોરને ખતમ કરી નાખીશું, અલ્પેશ ઠાકોરને અમે નેસ્ત નાબૂદ કરી નાખીશું. ત્યારે આ બધા એવું માને છે કે મહાભારત નો અભિમન્યુ છે અલ્પેશ ઠાકોર, અને ભેગા થઈને કાંડણી માનો નાખી દો અને વાર્તા પૂરી થાય. પણ અમને બેટા ખબર નહીં કે મહાભારત નું યુદ્ધ તો ખરું, પણ મહાભારત નો અભિમન્યુ નહીં, મહાભારત નો અર્જુન છું. તારે તીર મારતા આવે છે. જે લોકોએ કઈ જ નથી કર્યું એવા લોકો આવા સપના જોવે છે. માનો છો ને અર્જુન? અખરી અવાજ પડે તો જ મને તમારી અવાજ માંથી તાકાત મળે છે. માનો છો ને અર્જુન? આ બધાને હવે 15 દાડા છે, 15 દાડા લબુક લબુક કરશે પછી તો ઓરવાવાના છે. કેટલો દાડો કંટાળો આવે છે લોકોને, કંટાળો આવે. આપણું કામ છે આપણા લોકો માટે કામ સાહેબ, આપણા પરિવારને વિષમુક્ત કરો. મારા યુવાનોને કહું છું, બે હાથ જોડીને તમારા કહેતા તો પગ ધોવું, નાના મોટા વ્યસન કરતા હોય તો છોડી દે. મારી આ જોગરીઓ માટે, મારી આ દીકરીઓ માટે, આ દીકરાઓ માટે. તારું ના દૂષણથી બરબાદી સિવાય કઈ નહીં આવે. આ હૃદયની અંદર કંપા ઉભો થાય છે જયારે મારો કોઈ યુવાન કોઈ વ્યસન કરતો હોય, એના શરીર ઉપર નૂર નહીં હોતું, ત્યારે દુઃખ થાય છે કે હે દીકરા છોડી દે. દીકરા ક્યારે દારૂ ના અપનાવતા અને સુખી થવું હોય, સમાન ભેર જીવવું હોય તો દારૂ ને ક્યારે ના અપનાવતા સાહેબ? એ દારૂ છોડાવવાની વાત કરું છું. સાથે તમે ઈચ્છતા હો કે તમારા દીકરા દીકરી, તમારા બાળકો, તમારી પત્ની બધા સુખી થાય, તો મહેરબાની કરીને દારૂ ને છોડી દેજો. અને જો કઈ પણ સુધારવું હોય તો આ દીકરીઓને, નાના દીકરાઓને સારું ભણાવજો સાહેબ. એને 5 રૂપિયા ઓછા આવશો ચાલશે, પણ સારું શિક્ષણ આપશો સાહેબ. ગળપણમાં લાઠી નહીં લેવી પડે, ગળપણમાં પણ વિમાનમાં જાત્રાઓ કરાવશે જો એ સારું કમાતા હશે, સારી નોકરી કરતા હશે સાહેબ. એટલે અપીલ કરવા આવ્યો છું, જેમને સારું શિક્ષણ આપો. અને યુવાનોને કહું છું, નોકરી ધંધો કરવા માટે સાહેબ, કે ચાહે અમદાવાદ જવું પડે, ચાહે બોમ્બે જવું પડે, દેશના કોઈ પણ કોણે જવું પડે, અરે ચાહે અમેરિકા, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જવું પડે, ગમે ત્યાં જવું પડે સાહેબ, આ પરિવારના સુખ માટે, કમાવા માટે ગમે ત્યાં જવું હોય ત્યાં જવા તૈયારી રાખજો. આપ બધાએ મારું ખૂબ સ્વાગત કર્યું છે, મને ખૂબ સન્માન આપ્યું છે, એ બદલ હું આપનો આભારી છું. અને હંમેશા હું આ સમાજ માટે લડવામાં ક્યારેય કચાશ નહીં રાખું. આ સમાજના વિકાસ માટે જ્યાં જે યોગ્ય લાગે બધું જ કરીશ, પણ મારે મારા સમાજનો વિકાસ કરવો છે. મને ગમે એટલો કોઈ રોકે, કોઈ ટોકે, ગમે એટલો રોકવાનો પ્રયત્ન કરે, હું ના રોકાણો છું ના રોકાવાનો છું. જેને જે કહેવું હોય કે આમ છે તેમ છે, જે કહેવું હોય કહેવાની છૂટ છે, પણ મારા સમાજ માટે લડવાનું, આ ગરીબો માટે લડવાનું, ઓબીસી એસસી એસટી માટે લડવાનું ક્યારેય છોડવાનું નથી. અલ્પેશ ઠાકોર એટલું યાદ રાખજો સાહેબ. ફરીથી આપ બધાએ મારું સન્માન કર્યું, અને આપ બધા 3 વાગ્યાના અહીં બેઠા છો સાહેબ. આ 3 વાગ્યાના 6 કલાકથી તમે અહીં બેઠા છો સાહેબ. જેની રાહ જોવા માટે 6-6 કલાક બેઠતા હોય લોકો, એને પછી પાછી પાની ના કરવાની હોય, એને તો દોડે જ રાખવાનું હોય, અને ગમે તેવી તાકાત હોય એને ચાલે રાખવાની હોય. ફરીથી આપ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા, અમારું સન્માન કર્યું, અમારું સ્વાગત કર્યું, એ બદલ તમામ લોકોનો આભાર માનું છું. અસ્તુ, જય જય ગરવી ગુજરાત. એક વાર જોરથી જય બોલાવજો. સદારામ બાપાની જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. હાલો, હવે આપ સાહેબ અહીંયા વધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રોગ્રામ હવે આગળની સભા થરા રાખવામાં આવેલી છે, તો દરેકને વિનંતી કે સાથે થરા જવું હોય એ જઈ શકે છે. અસ્તુ, ભારત માતા કી જય.